આસ્થા ફાઉન્ડેશન ફાઉન્ડર ઉપેન્દ્રસિંહ ચાવડા દ્વારા રોજ વગરની દીકરીઓના સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન જનકપુરી ધંધુકા ખાતે કરવામાં આવ્યું છે સાથે સાથે સમગ્ર ભાર પંથક અને ધંધુકા નગરમાં ઇતિહાસમાં સૌ પ્રથમવાર ગુજરાતનું સૌથી મોટું તુલસી વિવાહ મહોત્સવ પણ યોજાશે ઠાકોરજીની જાન વિજયસિંહ બાપુ વધારે ગાડીના વિશાળ કાફલા સાથે ધંધુકા આવી પહોંચી હતી ત્યારે આ ઠાકોરજીની જાન દાદાબાપુ ધામ પચ્છમથી નીકળી રસ્તામાં આવતા ગામડાઓ પચ્છમ ગાફ ઉમરગઢ રોજગા અને ત્યાંથી ધંધુકાનગરમાં કોલેજ રોડ ઉપર આવેલા માર્કેટિંગ યાર્ડ વાળા રસ્તેથી હાઈવે થી આજ બપોરે પાંચ વાગ્યે નગર પ્રવેશ કરશે આ જાન જયારે આવે ત્યારે ઠાકોરજી વરરાજાના સ્વરૂપે ધંધુકા નગરમાં ધંધુકા માર્કેટ યાર્ડ થી કોલેજ અને કોલેજ થી પુનિત મહારાજ નું સ્ટેચ્યુ ત્યાંથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું સ્ટેચ્યુ ત્યાંથી અવાડા ચોક અને ત્યાંથી મોટી શાક માર્કેટ સુધી નગરમાં પરિભ્રમણ કરી ત્યાંથી રુદ્ર કોમ્પ્લેક્સ થી ઠાકોરજીની હાથીની સવારી કરી જનકપુરી ખાતે પહોંચી હતી આ પરિભ્રમણમાં ઠાકોરજી વરાજાના સ્વરૂપે રથ સાથી જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાંતો વૈજ્ઞાનિકો કેળવણી ભજનીકો લેખકો સાહિત્યકારો અને અને સાત રાજવી પરિવારના મહારાજાઓ તેમજ આર્મીના નિવૃત્ત લશ્કરના એકસો આઠ જવાનો પરેડ સાથે આ ઠાકોરજીની જાનમાં નગર પરિભ્રમણમાં કરાયા હતા સાથે સાથે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રદર્શનની બાર ઝાંખી એટલે કે ટેબલો આ નગરમાં પરિભ્રમણમાં પણ હતી આ નગર પરિભ્રમણ માં ધંધુકા નગર દર્શન માટીના પંદર પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે અને આ પંદર પોઈન્ટનું નામ વીરગતિ પ્રાપ્ત કરનાર બલિદાનના સૈનિકોના નામ ઉપર રાખવામાં આવ્યા છે જે એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે જે જે પોઈન્ટ ઉપર વીર શહીદ સૈનિકનું નામ આપવામાં આવ્યું હતું જેડીસી ન્યૂઝ સાથે સી કે બારડ ધંધુકા